શકે છે, પરંતુ આ જે સમગ્ર બાબત છે તેના પરથી પડદો ઉચકાશે. નિલેશ કુમારી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. નમસ્કાર, બોલો. બિલકુલ નિલેશભાઈ, આપે એવો દાવો કર્યો હતો કે ત્યાં પહોંચી ગયા છે ટેકેદારો, તો શું થયું અચાનક? ટેકેદારોનો ફોન આવી ગયો કે અમે 9 વાગે અહીંયા પહોંચી જાય છે. ફોન આવ્યો તમે આવી જાઓ, અમે આવી જાય છે. 4-5 સ્વીચ ઓફ થઈ ગઈ, ટેકેદાર દબાવમાં છે, ડરી ગયા હતા. મેં કીધું તો ડરવાની કોઈ જરૂર નથી, તમે આવી જાઓ, અમે તમારી સાથે થઈ. પણ નિલેશભાઈ, એ તો તમારા સંબંધીઓ છે. સ્વીચ ઓફ થઈ ગયો, ત્યારબાદ એનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે. ગઈકાલે તેમની સાથે કોઈ વાતચીત થઈ હતી? સવારમાં વાત થઈ ગઈ હતી ને, રાત્રે વાત થઈ ગઈ હતી. સવારમાં મેં શું વાતચીત થઈ હતી? સવારે કલેક્ટર ઓફિસે હું આવી જાઉં છું એવી વાત થઈ હતી. તમે કલેક્ટર ઓફિસે આવી જજો, આપણે બંને સાથે જાઓ. ત્યારબાદ સ્વીચ ઓફ થઈ ગઈ છે. બિલકુલ નિલેશભાઈ, 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, તો હવે શું રણનીતિ છે આગળની? કારણ કે ટેકેદારો છે તેમના ઉપર જ મદાર છે. દલીલો કરી છે, ઓરિજિનલ સહી ને ઓરિજિનલ રેકોર્ડિંગ છે, એટલે અમને વિશ્વાસ છે કલેક્ટર સાહેબ ઉપર, ન્યાયતંત્ર ઉપર, કે અમારું ફોર્મ મંજૂર કરવામાં આવશે. બિલકુલ, દલીલો શું કરવામાં આવી અંદર? દલીલો કરવામાં આવી, રેકોર્ડિંગ હોય, ઓરિજિનલ સહી હોય, તો તમારે આ ફોર્મ મંજૂર કરવું જોઈએ. એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે ફોર્મ રદ થશે. નહી, ફોર્મ રદ નહીં થાય, અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ઓરિજિનલ થઈ ને ઓરિજિનલ રેકોર્ડિંગ હોય તો ન્યાયતંત્ર અમારું ફોર્મ મંજૂર કરશે. બિલકુલ અનિલેશભાઈ, આ ટેકેદારો કોણ કોણ હતા, તમારો શું સંબંધ હતો તેમની સાથે? અમારા કાર્યકર્તા હતા, એક સંબંધી હતા. બરાબર, પણ શું નામ હતા એમના? 11 વાગ્યા સુધી નોટામાં જ છે. બરાબર, 11 વાગ્યા ટાઈમ અમારું. નિલેશભાઈ, એમના નામ શું હતા ત્રણેયના? રમેશભાઈ, જગદીશભાઈ, ધ્રુવી ને. નિલેશભાઈ, કાર્યકરો તો સમજ્યા, પણ સંબંધી તમારી સાથે આવું કર્યું? હવે આ સરકારના ધાક ધમકી દબાવ ને હિસાબે એનું હાલતું નથી અત્યારે. બિલકુલ, આ તમામ બાબતો તમારા પર પણ એક શંકા આવી રહી છે. બોલો નિલેશભાઈ, અસલમ સાયકલ વાળા છે, તમારા પર પણ શંકા કરી રહ્યા છે કે બધું ફિક્સ થઈ ગયું છે એવું કઈ? ના ના, ટેકેદારો મને ઘણો તોડવાનો પ્રયત્ન કર્યો, ધાક ધમકી દેવાની પ્રયત્ન કર્યો. આની પહેલા પણ વિધાનસભા લડી ક્યારે આમાં, પણ આપણે મજબૂતાઈથી લડતા હતા, તો અમારા પાયા જે હતા એ ખેડવામાં પ્રયત્ન કર્યો, પણ એમાં નિષ્ફળતા મળી છે. એટલે નિલેશભાઈ, આપને પણ એવો કોઈ ધાક ધમકી વાળો ફોન આવ્યો હતો? અમે અનેક ધંધા કરતા હોય, ધાક ધમકી આપતા હોય, દબાવો, આંદોલન કરતા હોય આંદોલન ન કરવા દેતા હોય, એની ઉપર કેસો કરતા હોય, અને ધાક ધમકીઓ દેવામાં આવતી, કોઈ સ્કૂલોના આંદોલન કરતા હોય તો પણ ફરિયાદો થતી હોય. નિલેશભાઈ, અત્યારની વાત કરું છું, અત્યારે આપને કોઈનો ફોન આવ્યો ધાક ધમકી વાળો એવું કઈ? નહીં, અત્યારે મને ધાક ધમકી કોઈ આપી એમ છે નહીં, નો આપી કે એટલે એકલા પાયાને અમારે ખેડવી નાખ્યા. તો અસલમ સાયકલ વાળા તમારા પર કેમ આવું આશંકા કરી રહ્યા છે કે બધું ફિક્સ થઈ ગયું છે? એ તો એમને ખ્યાલ હોય, કારણ કે જ્યારે મીડિયા કર્મીઓએ તમને પૂછ્યું ત્યારે પણ તમે જવાબ ના આપ્યો અને તમે સીધા જતા રહ્યા. અમારે 9 વાગ્યાનો ટાઈમ હતો, તમે 9 વાગે હું અંદર એન્ટ્રી કર્યો તો પછી ઉપર જાય તો કે ટાઈમ તમારો પૂરો થઈ ગયો. નિલેશભાઈ, શું કોઈ ષડયંત્ર રચી રહ્યું છે આપના વિરુદ્ધ, આપને એવું લાગી રહ્યું છે? આ ભારતીય જનતા પાર્ટી જોઈએ ને ષડયંત્રમાં, બીજું તો કોણ હોય એમાં. તમારા ટેકેદારો ગાયબ છે, ગઈકાલે તમે ત્યાંથી નીકળ્યા પછી ક્યાંક કોઈ જગ્યા પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી? તો નિલેશભાઈ, અમારો ફોન કાપી દીધો છે, વધુ જવાબ નથી આપવા માંગતા, પરંતુ આપ જુઓ આજે 3 ટેકેદારો છે, એક કાર્યકર હતા અને બીજા તેમના સંબંધી હતા, તેમનો ફોન સ્વિચ ઓફ